गुड मॉर्निंग स्टूडेंट्स, लास्टली आपणे यूनिट नंबर वन जे इंट्रोडक्टरी पार्ट हतो प्रोग्राम सॉल्विंग मेथोडोलॉजीस यूजिंग सी माटेनो ये कम्प्लीट कर्यो। नाउ वी आर गोइंग टू स्टार्ट विथ वन ऑफ द मोस्ट इम्पोर्टंट सेक्शन इन सी, दैट इज कंट्रोल स्ट्रक्चर। नाउ इन कंट्रोल स्ट्रक्चर द टॉपिक्स आर गिवन सिलेक्टिव कंट्रोल स्ट्रक्चर, कंडीशनल और टर्नरी ऑपरेटर, इट्रेक्टिव और यू कैन से द लूपिंग कंट्रोल स्टेटमेंट, नेस्टिंग ऑफ लूप एंड जंपिंग स्टेटमेंट विथ देयर सब टॉपिक्स एज यू कैन सी ओवर द स्क्रीन। सो फर्स्ट वी आर स्टार्टिंग विथ द बेसिक इंट्रोडक्शन ऑफ control structure, that what does it means. Control structure means it is a type of structure in programming in C which controls the entire program. Up to this, whatever the number of programs that we have written are in a single procedure, that means there is no repetitions. આપણે એમ કહી શકીએ કે અત્યાર સુધીના જે પ્રોગ્રામ આપણે લખ્યા હતા એ સિમ્પલ પ્રોગ્રામ્સ હતા કે જેની અંદર ઇનપુટ્સથી ચાલુ પ્રોગ્રામ થાય, પ્રોગ્રામનો પ્રોસેસ થાય અને એના પછી પ્રોગ્રામનું આઉટપુટ આવે, એક સિક્વન્સ હતી કે પહેલાં ઇનપુટ પછી પ્રોસેસ અને પછી આઉટપુટ। હવે આ સિક્વન્સ જે છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી, પણ એમાં એક સ્ટેપ એડવાન્સ આપણી સામે એક વસ્તુ જે છે આવે છે અને એ છે કંટ્રોલ સ્ટ્રક્ચર। આગળ વધારે જોશું તો આપણને વધારે આઈડિયા આવશે। તો એની પહેલાં વહેલાં અહીંયા જે રાઇટઅપ લખેલું છે એને એક વખત આપણે રિપીટ કરીએ। ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ એસેન્શિયલ પાર્ટ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ દેર કંટ્રોલ સ્ટ્રક્ચર। મેં કીધું એ પ્રમાણે ફોલોઈંગ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ આર સપોર્ટેડ બાય પ્રોગ્રામિંગ લેંગ્વેજ, દેટ ઇઝ ડિસિઝન મેકિંગ અને લૂપિંગ। બે ટાઈપના કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ જે છે એ આપણા સબ્જેક્ટની અંદર છે, એક છે ડિસિઝન મેકિંગ અને બીજું છે લૂપિંગ। આપણા સિલેબસમાં પણ બહુ સરસ રીતે આપેલું છે કે પહેલાં ડિસિઝન મેકિંગ છે અને પછી લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર છે, એટલે આપણે પણ પહેલાં ડિસિઝન મેકિંગ લેશું અને પછી લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર લેશું। એટલે કે સીમાં ટોટલ બે ટાઈપના કંટ્રોલ સ્ટ્રક્ચર્સ હોય, એક છે ડિસિઝન અને બીજું છે લૂપિંગ। તો સૌથી પહેલાં આપણે ડિસિઝન મેકિંગ અથવા તો ડિસિઝન સ્ટ્રક્ચર જે છે એ જોવું પડે। તો એનું રાઇટઅપ આ રીતે છે, ડિસિઝન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, ઇન એવરી ડિસિઝન દેર ઇઝ ઓલવેઝ અ પોસિબિલિટી ફોર ધ કન્ડિશન ટુ બી આઈધર ટ્રુ ઓર ફોલ્સ, ધ રિપ્રેઝન્ટેશન ઓફ ડિસિઝન મેકિંગ ઇન ફ્લો ચાર્ટ ઇઝ ધીસ ટાઈપ ઓફ સિમ્બોલ। શું લખેલું છે આ રાઇટઅપમાં? તો કે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ જે છે એ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટમાં એ કન્ડિશન બેઝ સ્ટ્રક્ચર છે કે જેમાં કાં તો કન્ડિશન ટ્રુ હશે કાં તો કન્ડિશન ફોલ્સ હશે। એટલે એમ કહી શકાય કે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટમાં એક કન્ડિશન આવશે, એ કન્ડિશન કાં તો ટ્રુ હશે અને કાં તો ફોલ્સ હશે, એટલે કે ટ્રુ હશે તો કંઈક એનું આઉટપુટ હશે, ફોલ્સ હશે તો પણ એનું કંઈક આઉટપુટ હશે। ફ્લો ચાર્ટની અંદર ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટને રિપ્રેઝેન્ટ કરવા માટે આ ટાઈપનો એક ડાયમંડ શેપનો સિમ્બોલ જે છે એ યુઝ થાય છે। અહીંયા એક સિમ્પલ ફ્લો ચાર્ટ ડિઝાઇન કરેલો છે કે જેમાં મિનિમમ ઓફ ટુ નંબર્સ જે છે એ બેમાંથી કયો છે એ રિપ્રેઝેન્ટ કરતો એક ફ્લો ચાર્ટ છે। તો એ ફ્લો ચાર્ટની અંદર અહીંયા લખેલું છે, સૌથી પહેલાં સ્ટાર્ટ, એના પછી ઇનપુટ એ કોમા બી જે એક ટાઈપના રેક્ટેંગલમાં છે, એના પછી અહીંયા ડિસિઝન આપણે લઈએ છીએ કે એ બી મિનિમમ છે કે બી મિનિમમ છે, તો એના માટે કન્ડિશન મૂકી છે એ લેસ દેન બી, આ એક કન્ડિશન છે। જો આ કન્ડિશન ટ્રુ હોય તો એ મિનિમમ હશે અને જો આ કન્ડિશન ફોલ્સ હોય તો બી મિનિમમ હશે। એટલે બેમાંથી એક તો આન્સર આવશે જ, કાં તો એ આવશે અને એ નહીં આવતો હશે તો બી આવશે, પણ જે આન્સર આવે એ
प्रोग्राम ने त्या स्टॉप कर देश। हवे मानो कि आप फ्लो चार्ट में वेल्यू इनपुट करिए ड्राई रन करिए लेके स्टार्ट थियो। हवे अहीं मैं ए नी वेल्यू टू आपी, बी नी वेल्यू वन आपी, आ कंडीशन शू थे टू इज लेस देन वन तो कंडीशन शू थे फॉल्स, फॉल्स थे एटले आ बाजू प्रोग्राम नो फ्लो जासे बी प्रिंट करशे बी नी वेल्यू केटली हती वन। हवे आपणे ऊंधू करिए ए नी वेल्यू वन आपीए अने बी नी वेल्यू टू आपीए तो आ कंडीशन केवी थशे आपणी ट्रू, अने ट्रू थशे तो ई शू प्रिंट करशे ए एटले के ए नी वेल्यू मिनिमम छे। तो आ रीते डिसिजन मेकिंग स्टेटमेंट छे आ जे पार्ट छे आटलो ए डिसिजन मेकिंगनो पार्ट छे कि जे सीना स्ट्रक्चरमां हवे आपणे इन्क्लूड करवानो रहेशे। बीजो एक एक्जाम्पल आपणे जे मिनिममनो लीधेलो छे मेक्सिममनो लई शकीए जेमां ऑलमोस्ट आखू जे डिस्कशन छे ई सेम ज रहे छे, खाली एक सिम्बोल चेन्ज थाय छे कि जेमां लेस देननी जग्याए आपणे मेक्सिमम जोईए छीए एटले कयो सिम्बोल लीधेलो छे ग्रेटर देन, बाकी बधी वस्तु सेम छे। हवे आ वात तो थई फ्लो चार्टनी, પ્રોગ્રામમાં સીધા પ્રોગ્રામની અંદર ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટને યુઝ કરવા માટે આટલા ઓપ્શન આપેલા છે। સૌથી પહેલો ઓપ્શન છે ઇફેલ્સ, બીજો છે મલ્ટિપલ ઇફેલ્સ, ત્રીજો છે સ્વિચ અને ચોથો છે ગોટુ। એટલે કે આ ચાર ઓપ્શનની મદદથી ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ આપણે સીમાં એડ કરી શકીએ। આ ચારે ચાર બહુ મોટા ટોપિક છે, વન બાય વન આપણે ભણવાના રહેશે। તો સૌથી પહેલાં આપણે ઇફેલ્સની વાત કરવાની થાય, તો ઇફેલ્સની વાત જો કરીએ તો સૌથી પહેલાં તો એની કન્ડિશન જે છે એ ખ્યાલ હોવી જોઈએ, તો કે એની જે સિન્ટેક્સ છે એ સિન્ટેક્સ આ રીતની છે, ઇફ ઇન્ટુ ધ બ્રેકેટ કન્ડિશન, જો આ કન્ડિશન ટ્રુ હોય તો એ સ્ટેટમેન્ટ વન એક્ઝિક્યુટ કરશે અને આમાં આપેલી જો કન્ડિશન ફોલ્સ હશે તો એ કયું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે, સ્ટેટમેન્ટ નંબર ટુ એક્ઝિક્યુટ કરશે। એટલે કે ઇફ ટ્રુ તો સ્ટેટમેન્ટ વન, એલ્સ ફોલ્સ જો આ કન્ડિશન તો સ્ટેટમેન્ટ ટુ। હવે આપણે આને વધારે ડિટેલની અંદર જોવું પડે। હિયર ધ કન્ડિશન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ રિલેશનલ ઓ લોજિકલ એક્સપ્રેશન, ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ સ્ટેટમેન્ટ વન ઇઝ એક્ઝિક્યુટેડ। મેં કીધું એ પ્રમાણે કે જો કન્ડિશન ટ્રુ હશે તો સ્ટેટમેન્ટ વન એક્ઝિક્યુટ થશે અને જો એ કન્ડિશન ફોલ્સ હશે તો ઓટોમેટિકલી એલ્સની અંદર તમે જે સ્ટેટમેન્ટ આપેલું હશે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે। સ્ટેટમેન્ટ વન અને સ્ટેટમેન્ટ ટુ એ બંને કાં તો તમે બ્રેકેટની અંદર પણ લખી શકો, હું બ્રેકેટ્સ એટલે આ કર્લી બ્રેકેટ્સની વાત કરું છું, એની અંદર પણ લખી શકો, અધરવાઇઝ એની બહાર પણ તમે લખી શકો છો, એની વિના પણ તમે લખી શકો છો જો કન્ડિશન પછી સ્ટેટમેન્ટ જ ખાલી એક્ઝિક્યુટ થતું હોય તો। હવે એ તો આપણે પ્રેક્ટિકલી જોશું એટલે વધારે આઈડિયા આવશે, તો એની માટે આપણે પ્રેક્ટિકલ જે છે એ જોઈએ, તો એના માટે હું સી સ્ટાર્ટ કરીશ। સી સ્ટાર્ટ કર્યા પછી અહીંયા હું મેસેજ આપીશ, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક નંબર ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ, આવી એક ડેફિનેશન આપણે લખી, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક નંબર ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ। એટલે આપણે એક નંબર ઇનપુટ કરવાનો છે અને એ નંબર પોઝિટિવ છે કે નેગેટિવ છે એ ચેક કરવાનો છે। હવે એ કેમ ચેક થાય, તો એની માટેનું લોજિક એટલે કે એની પ્રોસેસ એવી છે કે જો એન્ટર કરેલી વેલ્યુ ઝીરો કરતાં વધારે હોય તો એ વેલ્યુ હંમેશા પોઝિટિવ હોય, અને જો એન્ટર કરેલી વેલ્યુ ઝીરો કરતાં ઓછી હોય તો હંમેશા નેગેટિવ હોય। તો અહીંયા હું એક વેરિયેબલ લઉં છું ઇન્ટીજર એ કરીને, એના પછી પ્રિન્ટએફ એન્ટર યોર વેલ્યુ એવો એક મેસેજ આપું છું, સ્કેનએફ સ્ટેટમેન્ટથી હું એ વેલ્યુને રીડ કરી અને એ પર્ટિક્યુલર વેરિયેબલમાં સ્ટોર કરું છું, એટલે કે એમાં સ્ટોર કરું છું। હવે હું મારી સિન્ટેક્સનો યુઝ કરું છું, ઇફ જો ઇફ મેં લખ્યું એટલે એ વેલિડ કીવર્ડ છે સીનો,
એટલે એનો કલર કેવો થઈ જશે? વ્હાઈટ. ઇફ એ ગ્રેટર ધેન ઝીરો, તો આજે મેં લખી આ બ્રેકેટની અંદર, રાઉન્ડ બ્રેકેટ્સની અંદર, એ ગ્રેટર ધેન ઝીરો, એને કન્ડિશન કહેવાશે. હવે જો આ કન્ડિશન ટ્રુ હોય તો મેસેજ જે આપણે આપવાનો છે એ આપવાનો છે વેલ્યુ ઇઝ પોઝિટિવ, એલ્સ પ્રિન્ટ એફ. જો વેલ્યુ પોઝિટિવ નહીં હોય તો વેલ્યુ કેવી હશે? નેગેટિવ. અને આપણે સેવ કરી દઈએ. સેવ કર્યા પછી એક્ઝિક્યુટ કરીએ આપણે આને. અહીંયા હું વેલ્યુ ટુ આપું છું, તો ટુ એ ઝીરો કરતાં ગ્રેટર છે, તો સ્ક્રીન ઉપર મેસેજ શું આવશે? વેલ્યુ ઇઝ પોઝિટિવ. હવે માનો કે હું એને રીરન કરું અને માઇનસ સિક્સ એવું ઇનપુટ કરું છું, માઇનસ સિક્સ એવું ઇનપુટ કરું છું, તો એ ઝીરો કરતાં ઓછી છે, તો મેસેજ શું આવશે? વેલ્યુ ઇઝ નેગેટિવ. એટલે કે ટુ માટે કન્ડિશન ટ્રુ થઈ તો એણે સ્ટેટમેન્ટ વન એક્ઝિક્યુટ કર્યું, વેલ્યુ ઇઝ પોઝિટિવ. અને માઇનસ સિક્સ માટે, કે જે આ એની વેલ્યુ છે, માઇનસ સિક્સ માટે આ કન્ડિશન ફોલ્સ થઈ એટલે એણે એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ કર્યો. એ એલ્સ પાર્ટમાં આપણે શું લખેલું છે? વેલ્યુ ઇઝ નેગેટિવ. તો સ્ટુડન્ટ્સ, આ રીતે કંટ્રોલ સ્ટ્રક્ચર જે છે એનો સૌથી પહેલો ટોપિક આપણે ઇફેલ્સ જે છે એ જોયો કે કઈ રીતે વર્ક કરે છે. હવે આને આપણે નોટપેડની અંદર વ્યવસ્થિત દેખાય એના માટે ઓપન કરીએ, કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે. ખૂબ સારી રીતે આને સમજવું જરૂરી છે, તો જ આગળના હવે પછીના પ્રોગ્રામ્સ આપણા મગજમાં બેસશે. ઓપન કરી લઈએ. આ થઈ ગયો પ્રોગ્રામ ઓપન. અહીંયા પહેલા કમેન્ટ્સ આપેલી છે, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક નંબર ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ, ફાઇન. એના પછી હેશ ઇન્ક્લુડ એસટીડીઆઈઓ ડોટ એચ, એના પછી વોઇડ મેઇન, એના પછી ઓપનિંગ બ્રેકેટ, એના પછી ક્લોઝિંગ બ્રેકેટ, એના પછી મેં ઇન્ટીજર એ એક ઇનપુટ વેરિયેબલ લીધો છે, કેમ કે એક નંબરને મારે ચેક કરવાનો છે કે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. એટલે કે મારું આઉટપુટ તો શું હશે? કાં પોઝિટિવ હશે ને કાં શું હશે? નેગેટિવ, કેમ કે વચ્ચે એ વર્ડ કયો એડ કરેલો છે? ઓર, ફાઇન. તો અહીંયા મેં ઇન્ટીજર એ ડિક્લેર કર્યો, પછી અમારું બેઝિક ફંક્શન CLR SCR લખ્યું, એના પછી અહીંયા મેં પ્રિન્ટ એફ એન્ટર યોર વેલ્યુ એવો એક મેસેજ આપ્યો. આ સ્કેનએફ સ્ટેટમેન્ટ મારી કોઈ એક વેલ્યુને રીડ કરશે. માનો કે હું જેવો મેસેજ સ્ક્રીન ઉપર આવશે એન્ટર યોર વેલ્યુ, એટલે અહીંયા વેલ્યુ હું નાખું છું 4, ફોર એક્ઝામ્પલ 4 મેં નાખી. હવે ઈ 4 આ એમાં સ્ટોર થશે. હવે અહીંયા ચેક થશે, ઇફ એ ગ્રેટર ધેન ઝીરો, એટલે કે 4 છે એ 0થી ગ્રેટર છે, તો આ કન્ડિશન જે છે એ કન્ડિશન આપણા 4 માટે કેવી થશે? ટ્રુ. જેવી આ કન્ડિશન ટ્રુ થશે એટલે આ બ્રેકેટ સ્ટેટમેન્ટ 1 જે છે એ એક્ઝિક્યુટ થશે, એ સ્ક્રીન ઉપર મેસેજ શું આવશે? વેલ્યુ ઇઝ પોઝિટિવ. હવે માનો કે અહીંયા મેં 4ની જગ્યાએ માઇનસ 8 એવું ઇનપુટ કરેલું છે, માઇનસ 8 એવું ઇનપુટ કરેલું છે, તો આ માઇનસ 8 માટે આ કન્ડિશન જે છે એ કેવી થશે? ફોલ્સ થશે. એટલે કે આટલો ભાગ એક્ઝિક્યુટ નહીં થાય, એ કયા ભાગની અંદર જતું રહેશે? એલ્સમાં. તો એલ્સના બ્રેકેટમાં આપણે શું આપેલું છે? ધ વેલ્યુ ઇઝ નેગેટિવ, તો સ્ક્રીન ઉપર મેસેજ શું હશે? ધ વેલ્યુ ઇઝ નેગેટિવ. ક્લિયર? તો આ રીતે આપણે ઇફ એલ્સનો યુઝ કરી અને કંટ્રોલ સ્ટ્રક્ચર જે છે એનો યુઝ કરી શકીએ છીએ. હવે આમાં કંટ્રોલ સ્ટ્રક્ચરમાં કંટ્રોલ એણે શું કર્યું? તો કે કંટ્રોલ એણે એ કર્યું કે અહીંયા આપણે જે માઇનસ 8 આપ્યા હતા એ નક્કી કર્યું કે નેગેટિવ છે, એટલે એણે સ્ક્રીન ઉપર મેસેજ કંટ્રોલ કરીને શું આપ્યો? નેગેટિવ. અહીંયા માનો કે મેં 4 રાખ્યા હતા, તો એણે નક્કી કર્યું કે 4 છે એ કેવો નંબર છે? પોઝિટિવ. તો એણે કંટ્રોલ કરીને શું આપ્યું? પોઝિટિવ.
ક્યારેય પણ એક સાથે તમને બે મેસેજ નહીં જોવા મળે કોઈ પણ વેલ્યુ માટે, કે વેલ્યુ ઇઝ પોઝિટિવ એન્ડ વેલ્યુ ઇઝ નેગેટિવ. તો આ રીતે આપણે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ ઇફનો યુઝ કરી શકીએ છીએ. હજુ વધારે થોડા આપણે પ્રોગ્રામ જોઈએ તો વધારે આઈડિયા આવશે. નેક્સ્ટ પ્રોગ્રામ ફરી પાછો આપણે સીમાં સ્ટાર્ટ કરવો પડશે. તો નેક્સ્ટ પ્રોગ્રામ જે છે એ આ રીતનો છે, રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ મિનિમમ ઓફ ટુ વેલ્યુ. રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ મિનિમમ ઓફ ટુ વેલ્યુ. હવે આમાં આપણે બે વેલ્યુમાંથી નક્કી કરવાનું છે કે કઈ મિનિમમ છે. તો સૌથી પહેલાં તો બે વેલ્યુ આપણે ઇનપુટ કરવી પડે. તો અહીંયા જેમ મેં એ લીધેલી છે એમ બીજી વેલ્યુ હું બી લઉં છું. જેમ મેં આ એ વેલ્યુ રીડ કરેલી છે યુઝર પાસેથી, એવી જ રીતે જેમ મેં આ એ વેલ્યુ યુઝર પાસેથી રીડ કરેલી છે એવી જ રીતે હું બીજી વેલ્યુ જે છે એ બી રીડ કરું છું. કન્ફ્યુઝન ન થાય એટલા માટે અહીંયા હું મેસેજ આપી દઉં એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ, અને અહીંયા હું મેસેજ આપી દઉં એન્ટર યોર સેકન્ડ વેલ્યુ. એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ અને એન્ટર યોર સેકન્ડ વેલ્યુ. અને અહીંયા આપણે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ ચેક કરાવવું પડે કે ઇફ એ ઇઝ લેસ ધેન બી, જો એ બી કરતાં ઓછા હોય તો અહીંયા મેસેજ આવે એ ઇઝ મિનિમમ મિનિમમ. અને જો એ કન્ડિશન ફોલ્સ હોય, એટલે કે એ નાનો ન હોય, તો ઓબ્વિયસલી એ નાનો નહીં હોય તો કોણ નાનો હશે, બી ઇઝ મિનિમમ. ફાઇન, અને આપણે સેવ કર્યો. હવે આપણે આનો પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ અને રન કરીએ. પહેલી વેલ્યુ હું આપું છું 3, યાદ રાખજો. એ પહેલી વેલ્યુ 3 આપી એટલે કોની વેલ્યુ 3 થઈ, એની. એ ઇઝ ઇક્વલ્સ ટુ 3 થયું એવું તમારા માઇન્ડની અંદર પ્રિન્ટ થઈ જવું જોઈએ. એન્ટર આપ્યું એટલે એન્ટર યોર સેકન્ડ વેલ્યુ પૂછ્યું. હવે સેકન્ડ વેલ્યુ હું આપું છું 2, એટલે કે કોની વેલ્યુ 2 થઈ, બીની વેલ્યુ 2 થઈ. એની વેલ્યુ 3, બીની વેલ્યુ 2. હવે ઓલું જે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ છે ઇફ એ ગ્રેટર એ લેસ ધેન બી, એ ટ્રુ થશે કે ફોલ્સ થશે, તો એ સ્ટેટમેન્ટ થશે ફોલ્સ. કેમ કે 3 એ 2 કરતાં લેસ નથી, વધારે છે. તો અહીંયા આન્સર જે છે સ્ક્રીન ઉપર શું હશે, બી ઇઝ મિનિમમ, એટલે કે 2 ઇઝ મિનિમમ. ક્લિયર? ફરી પાછો આપણે રન કરીએ પ્રોગ્રામ. હવે હું અહીંયા એની વેલ્યુ જે છે એ 6 આપું છું, બીની વેલ્યુ જે છે એ હું 10 આપું છું. એટલે કે એ ઇઝ ઇક્વલ્સ ટુ 6, બી ઇઝ ઇક્વલ્સ ટુ 10. તો 6 એ 10 કરતા લેસ છે, જે ઓલા ઇફ પછીની કન્ડિશન આપણે એ લેસ દેન બી મૂકેલી છે એ. તો આ કન્ડિશન શું થશે, ટ્રુ થશે, કે હા 6 છે એ 10 કરતા લેસ છે. તો મેસેજ શું આવશે, એ ઇઝ મિનિમમ. તો જોયું બધા સ્ટુડન્ટ્સે કે કેવી રીતે આ એક નાનું એવું કંટ્રોલ સ્ટ્રક્ચર નક્કી કરી લે છે કે એની વેલ્યુ લેસ છે કે બીની વેલ્યુ લેસ છે. હવે આ પ્રોગ્રામને આપણે નોટપેડમાં જોઈ. આ રીતે પ્રોગ્રામ આખો બનેલો છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ મિનિમમ ઓફ 2 વેલ્યુઝ, એ કમેન્ટ છે આપણી, રાઈટ?
એના પછી મેં લખેલું છે હેશ ઇન્ક્લુડ એસટીડીઆઈઓ ડોટ એચ. ફરી પાછું હું કહી દઈશ કે આ હેશ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ છે કે જે આપણું કમ્પાઇલર છે, એ એક એડિશનલ સોફ્ટવેર છે અને જ્યાં તમે આ પ્રોગ્રામ લખો છો એ એડિટર છે, બેને ભેગું કરવા માટે કે કમ્પાઇલર એડિટરમાં લખેલા પ્રોગ્રામને કમ્પાઇલ કરીને સિન્ટેક્ટિકલ આપે એરર્સ, એના માટે આ હેશ યુઝ થાય છે, જેને પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ કહેવાય છે. ક્લિયર? પછી લાઇબ્રેરી યુઝ કરીએ છીએ ઇન્ક્લુડ સ્ટાન્ડર્ડ. આ એસટીડીનો મિનિંગ છે સ્ટાન્ડર્ડ, આઈનો મિનિંગ છે ઇનપુટ, ઓનો મિનિંગ છે આઉટપુટ અને ડોટ હેડર. આ લાઇબ્રેરી આપણે યુઝ કરીએ છીએ. એના પછી છે વોઇડ મીન, ઓપનિંગ બ્રેકેટ, ઇન્ટીજર એ કોમા બી, સીએલઆર એસીઆર, પ્રિન્ટ એફ એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ, સ્કેન એફ પર્સન્ટેજ ડી એન પર્સન એ, પ્રિન્ટ એફ એન્ટર યોર સેકન્ડ વેલ્યુ, સ્કેન એફ પર્સન્ટેજ ડી એન પર્સન બી, જે આ પહેલી અને બીજી વેલ્યુને સ્કેન કરે. હવે સાથે આપણે અહીંયા જેવું માનો કે આપણે એમ વિચારીએ કે પ્રોગ્રામ રન કર્યો, સ્ક્રીન ઉપર મેસેજ શું હશે? એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ. અહીંયા મેં એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુમાં વેલ્યુ પહેલી કઈ આપી? ફોર. તો આ ફોર કેમાં સ્ટોર થશે? મારા એમાં, એટલે કે એ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર થયા. હવે જેવું એ થઈ જશે એટલે એન્ટર યોર સેકન્ડ વેલ્યુ હશે, એમાં હું માનો કે નાખું છું થ્રી. તો આ બીની વેલ્યુ કેટલી થઈ જશે? મારી થ્રી થઈ જશે. હવે એના પછી અહીંયા કંટ્રોલ સ્ટ્રક્ચર આવે છે, ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ આવે છે. એ ચેક કરે છે ઇફ એ લેસ ધેન બી, એટલે કે આ એની વેલ્યુ બીની વેલ્યુ કરતાં લેસ છે તો આ કન્ડિશન શું થશે? આપણી ફોલ્સ, કેમ કે એની વેલ્યુ બીની વેલ્યુ કરતાં લેસ નથી, એટલે આ કન્ડિશન ફોલ્સ થશે. ફોલ્સ થશે એટલે કયા પાર્ટમાં આવશે? એલ્સમાં. એલ્સમાં આપણે જે છે એ સ્ટેટમેન્ટ કયું આપેલું છે? પ્રિન્ટ એફ બી ઇઝ મિનિમમ, એવું સ્ટેટમેન્ટ આપણે આપેલું છે. હવે માનો કે પ્રોગ્રામને રીરન કરીએ, અહીંયા આપણે એની વેલ્યુ ટુ આપીએ, બીની વેલ્યુ આપણે ફોર એક્ઝામ્પલ એઇટ આપીએ. તો અહીંયા કન્ડિશન શું થશે કે ટુ ઇઝ લેસ દેન એઇટ? તો આ કન્ડિશન કેવી થશે? ટ્રુ થશે. જો કન્ડિશન ટ્રુ થશે તો એ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે. એ સ્ટેટમેન્ટમાં આપણે મેસેજ શું આપેલો છે? એ ઇઝ મેક્સિમમ. તો આ રીતે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટના પ્રોગ્રામ્સ ઇફ એલ્સથી આપણે લખી શકીએ. ક્લિયર? હવે આપણે થોડું થિયરીમાં આગળ જોઈએ કે શું પોસિબલ છે. બે પ્રોગ્રામ આપણે કર્યા, હજી પણ આપણે પ્રોગ્રામ્સ બીજા કરવાના જ છે, સો ડોન્ટ વરી, પ્રેક્ટિસ આપણે કરશું, કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ યુનિવર્સિટીની અંદર ટોપિક આપેલો છે. આપણે આગળ જતા રહ્યા. થિયરી જે ડિસ્કસ કરી એ આ થિયરી ડિસ્કસ કરી ઇફેલ્સની. હવે હજી આપણે વધારે પ્રોગ્રામ ચેક કરવા હોય તો કરીએ. રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ, રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ગુડ મોર્નિંગ ઇફ યુઝર એન્ટર પોઝિટિવ વેલ્યુ. વાંચો ફરીથી. રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ગુડ મોર્નિંગ, આપણે એક મેસેજ પ્રિન્ટ કરવાનો છે ગુડ મોર્નિંગ, ક્યારે? કે યુઝરે એન્ટર કરેલી વેલ્યુ પોઝિટિવ હોય તો. તો આપણે એ પ્રોગ્રામ તો હમણાં જ કર્યો કે પોઝિટિવ છે કે નહીં ચેક કરવા માટેનો, રાઈટ? એ પ્રોગ્રામનો ઉપયોગ તો એઝ ઇટ ઇઝ આવશે, એટલે કે આની અંદર એન્ટર યોર વેલ્યુ અને અહીંયા એ ગ્રેટર દેન ઝીરો, તો અહીંયા આપણે લખ્યું હતું વેલ્યુ ઇઝ પોઝિટિવ, રાઈટ? અને અહીંયા આપણે લખ્યું હતું વેલ્યુ ઇઝ નેગેટિવ. અહીંયા આપણે વેલ્યુ ઇઝ પોઝિટિવ, હું ટૂંકમાં લખું છું હવે બીજી વખત, પોઝિટિવ અને નેગેટિવ એવું આપણે અહીંયા લખ્યું હતું, રાઈટ? અને આપણે કમ્પાઇલ કરીએ અને રન કરીએ.
અહીંયા આપણે 2 આપીએ તો 2 પોઝિટિવ છે, પોઝિટિવ આવ્યું. માનો કે અહીંયા -3 આપીએ તો એ નેગેટિવ છે, તો નેગેટિવ આવ્યું. એટલે આ પોઝિટિવ છે કે નહીં વેલ્યુ ચેક થઈ ગયું. એ પ્રોગ્રામ તો આપણી પાસે હતો, પણ હવે આપણે પોઝિટિવ કે નેગેટિવ એવો વર્ડ નથી વાપરવાનો. આપણે વર્ડ કયો વાપરવાનો છે? પોઝિટિવ હોય તો ગુડ મોર્નિંગ એવો વર્ડ આપવાનો છે. તો સિમ્પલ, એના માટે કંઈ કરવાની જરૂર નથી. સાવ સિમ્પલ વસ્તુ, અહીંયા તમારે પોઝિટિવ વર્ડ કાઢી અને અહીંયા તમારે વર્ડ કયો મૂકવાનો છે? ગુડ વર્ડ. ક્લિયર? હવે આને આપણે રન કરીએ અને વેલ્યુ આપીએ 4. 4 છે એ કેવો વર્ડ, કેવો વેલ્યુ છે પોઝિટિવ? તો એને શું આપ્યું? ગુડ મોર્નિંગ. હવે માનો કે અહીંયા ઘણા એમ કહેશે કે સર -4 લખો તો શું આવશે? તો ઓબ્વિયસલી નેગેટિવ જ આપશે, કેમ કે એના માટે તો આપણે કંઈ મેસેજ નથી આપ્યો. તો એના માટે આપણે અહીંયા ગુડ મોર્નિંગ ઓર ગુડ નાઇટ એવો વર્ડ મૂકી શકીએ. એટલે કે અહીંયા જો નેગેટિવ હશે તો અહીંયા મેસેજ તમારો શું આવશે? ગુડ નાઇટ. હવે આપણે રન કરીએ, 1 આપીએ તો એ 1 પોઝિટિવ છે, એટલે શું આવશે? ગુડ મોર્નિંગ. અને -3 આપીએ તો એ શું આપશે? ગુડ નાઇટ, કેમ કે એ નેગેટિવ છે. તો સ્ટુડન્ટ્સ, આવી રીતે હવે તમારે ઘરે તમે જે સ્ટડી કરો છો એમાં નિરાતે બેસીને એક પેન અને પેપર લેવાના રહેશે, અને એ પેન અને પેપર ઉપર પ્રોગ્રામ નથી લખવાના, પણ કેવા પ્રોગ્રામ લખી શકાય એની ડેફિનેશન તમારે બનાવવાની છે. મેં 3 બનાવી, પહેલો પોઝિટિવ નંબરનું કર્યું, પછી મિનિમમ નંબરનું કર્યું, પછી આ ગુડ મોર્નિંગ ગુડ નાઇટનું કર્યું. આ કે બનેલા પ્રોગ્રામ નથી, આ એક જાતે બનાવેલા પ્રોગ્રામ છે. તમારી સામે જ પ્રોગ્રામ હું લખતો જાઉં છું, એમાં જો એરર આવે તો સુધારતો જાઉં છું, અને તમને એ આઉટપુટ જે છે એ કન્વિન્સ કરાવું છું. તો હવે આપણે પ્રયત્ન કરવાનો છે. મને ખબર છે કે બધાથી આ પોસિબલ નહીં થાય. હજી ઘણા ડાયલેમોમાં છે કે સર તમે જે પ્રોગ્રામ બધા શીખવાડો છો, તમે જે પ્રોગ્રામ બધા બતાવો છો એ અમને આવડી જ જાય છે, પણ અમારે અમારી જાતે કંઈક વિચારવું તો કંઈ વિચાર જ નથી આવતા. વિચાર કરવા બેસું તો પિક્ચરના ગીત મંડે વાગવા થશે, એ 100% થશે. પણ એના માટે એક જ વસ્તુ તમારે લોકોએ તમારામાં ચેન્જ કરવાની છે, એ છે તમારો થિંકિંગ પાવર. વિચાર કરવાની જે ક્ષમતા છે, વિચાર કરો છો તમે જે છે એ ચેન્જ કરવાનો થશે. એટલે વિચાર કેમ ચેન્જ કરવો? તો સિમ્પલ મેં કીધું એ પ્રમાણે કે નોટ અને પેડ લઈને બેસવાનું છે તમારે. એ નોટ અને પેનમાં એક વિચારવાનું કે હું આવું ઇનપુટ કરું તો આવું મારે આઉટપુટ જોઈએ છે, તો એના માટે મારે શું કરવું જોઈએ. આ એક સિમ્પલ વસ્તુ છે કે કોલેજેથી ઘરે તમે જાઓ તો કોલેજેથી ઘરે જવા માટે ઘણા બધા રસ્તા હશે. માનો કે હું આત્મીય સ્કૂલ પાસે રહું છું, તો હું અહીંથી કોટેજા ચોકથી કેકેવી સર્કલ અને કેકેવી સર્કલથી આત્મીય સ્કૂલ આગળ પહોંચી શકું. આ એક રસ્તો છે. બીજો રસ્તો એ છે ખરા, શું? તો કે હું અહીંથી કોટેચા ચોક જાઉં, કોટેચા ચોકથી સૌરાષ્ટ્ર સ્કૂલ થ્રુ નાના મોવા સર્કલ જાઉં, નાના મોવા સર્કલથી બિગ બજાર આવું, બિગ બજારવાળી ગલીમાંથી સીધો આત્મીય પહોંચું, છે જ રસ્તો. ત્રીજો રસ્તો તો કે હું અહીંયાથી કોટેચા ચોક જાઉં, કોટેચા ચોકથી હું રેસકોર્સ જાઉં, રેસકોર્સથી હું ભક્તિનગર સર્કલ જાઉં, ભક્તિનગર સર્કલથી હું નાના મોવા સર્કલ જાઉં, નાના મોવા સર્કલથી હું બિગ બજાર જાઉં, બિગ બજારથી પછી હું કેકેવી સર્કલ આવું, કેકેવી સર્કલથી હું પછી આત્મીય સ્કૂલ જાઉં. આત્મીય સ્કૂલ જવા છે, પણ આ 3 રસ્તામાંથી, આ 3 પોસિબિલિટીઝ છે આત્મીય સ્કૂલ પહોંચવા માટેની, પ્રોગ્રામ બનાવવા માટેની. પણ આમાંથી તમે કઈ સિલેક્ટ કરશો? માનો કે તમને એમ કહેવામાં આવે કે અહીંથી કોઈ આત્મીય સ્કૂલ બધે જાઓ, તો આમાં આ 3 રસ્તામાંથી કયો રસ્તો સિલેક્ટ કરશો? ઓબ્વિયસલી અહીંથી કોટેજા ચોક, કેકેવી સર્કલ અને આત્મીય સીધો. પણ એ રસ્તા 3 તમને ખબર તો છે જ ને. માનો કે કાંઈ પણ આરએમસી વાળાએ રોડ મેન્ટેનન્સને લીધે કેકેવી કોટેચા
કોટેચા કેકેબી અને આત્મીયનો રસ્તો બંધ કર્યો છે અને જવું કમ્પલસરી છે, તો બીજા રસ્તે જઈ શકાય ખરા ને? તો એ રસ્તો તમને ખબર હોવા જોઈએ. તો એવી જ રીતે પ્રોગ્રામ જોવા માટે એના પોસિબલ વેઝ કેટલા છે એ વિચારવાના છે. ખાલી તમારે થોટ્સ તમારા તમારા બ્લેન્ક પેપર ઉપર મેન્શન કરવાના છે. તો આઈ હોપ હું શું કહેવા માગું છું એ દરેક સ્ટુડન્ટ્સને આઈડિયા આવી ગયો હશે કે મારે હવે કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે. જરાય ટેન્શન ન કરતા, હજુ પણ ઘણા બધા પ્રોગ્રામ્સ આપણે જાતે બનાવવાના છે. ઘણા બધા પ્રોગ્રામ્સ હજી આપણે બનાવશું અને એનું એક્ઝિક્યુશન પણ આપણે જોશું. તો નેક્સ્ટ આપણે પ્રોગ્રામના સેક્શનની અંદર જઈએ. આ વચ્ચેની થિયરી આપણે લેશું, ડોન્ટ વરી. આ મિનિમમ ઓફ ટુ નંબર, આ મેક્સિમમ ઓફ ટુ નંબર્સ જે છે એ મિનિમમ ઓફ ટુ નંબર્સનું જ ઊંધું કરો. જો આ તમને નવો એક પ્રોગ્રામ મળી ગયો, ઓકે. એના પછીનો પ્રોગ્રામ આપણે જોઈ શકીએ, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક નંબર ઇઝ ડિજિટ ઓર નોટ. હા, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા હું એક નોટપેડની અંદર એક સમરી આપી દઈશ બધાને. સમરી કઈ રીતની આપીશ? રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક નંબર ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. આ તમે પહેલો પ્રોગ્રામ જોયો અને તમારે જાતે બનાવવાનો છે અને જર્નલમાં પણ લખવાનો છે એ હું અહીં લખું છું. પછી રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક મિનિમમ ઓફ ટુ નંબર, ક્લિયર. આ બીજો પ્રોગ્રામ આપણે કર્યો, રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ગુડ મોર્નિંગ રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ગુડ મોર્નિંગ ઓર ગુડ નાઇટ ઇફ નંબર ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. આ પ્રોગ્રામ પણ આપણે કર્યો. હવે તમને જાતે મેં એક આપ્યો છે, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક નંબર ઇઝ મેક્સિમમ, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક નહીં પણ પ્રિન્ટ, રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ મેક્સિમમ નંબર. આ જાતે કરવાનો આપ્યો. અને હવે આપણી સ્ક્રીન ઉપર જે છે એ પ્રોગ્રામ આપણે રાખીએ છીએ, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક નંબર ઇઝ ડિજિટ ઓર નોટ, રાઈટ. હવે આમાં શું કરવાનું થશે કે માનો કે હું આવી કોઈ વેલ્યુ નાખું, 8 ફોર એક્ઝામ્પલ, તો આ 8 જે છે એ કેવો છે? ડિજિટ છે. માનો કે હું નાખું 90, તો આ કેવો છે? ડિજિટ છે. માનો કે હું વેલ્યુ નાખું 2, તો એ શું છે? ડિજિટ છે. પણ માનો કે હું આવી રીતના એ નાખું, તો એ ડિજિટ નથી, આલ્ફાબેટ છે, રાઈટ. તો એન્ટર કરેલી વેલ્યુ ડિજિટ છે કે આલ્ફાબેટ છે એ ચેક કરવા માટેનો પ્રોગ્રામ આપણે લખવાનો છે. તો આજના લેક્ચરમાં આ કેટલામો પ્રોગ્રામ થશે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો પ્રોગ્રામ જે છે એ થશે. પ્રોગ્રામ આ રીતે છે. હવે વિચારી લ્યો, આપણે ડે બાય ડે થોડું એક્વેન્ટેડ વધારે થવું પડશે, કેમકે જેમ જેમ દિવસો જતા જશે એમ અમુક વસ્તુ કોમન છે જ, કે આ બ્રેકેટની ઉપર
कमेंट अने हेश इन्क्लूड stdio.h अने वर्ड मेन होय ज आ बधा प्रोग्रामनी अंदर आवे आ मेन पार्ट जे प्रोग्रामनो छे ई मैं तमारा स्क्रीन ऊपर मुकेलो छे तो अहीं मैं शू लिख्यु छे कैरेक्टर सी पुटेस એટલે કે અહીંયા પ્રિન્ટ એફ એન્ટર અ કેરેક્ટર સ્કેન એફ પર્સન્ટેજ ડી એન પર્સન્ટ સી ઇફ સી ઇઝ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ ઝીરો એન્ડ આ લોજિકલ એન્ડ આવ્યો તો આ બીજી કન્ડિશન મૂકી સી ઇઝ લેસ દેન ઇક્વલ્સ ટુ 9 પ્રિન્ટ એફ જો આ કન્ડિશન ટ્રુ હોય તો ઇટ ઇઝ અ ડિજિટ એલ્સ આમાં ઈ કેપિટલ નહીં આવે અહીંયા મિસ્ટેક છે અહીંયા પીમાં પી પણ સ્મોલ આવશે મિસ્ટેક છે પ્રિન્ટ એફ ઇટ ઇઝ નોટ ડિજિટ એટલે કે 0 to 9 વચ્ચે હશે કોઈ નંબર તો એ ડિજિટ હશે અધરવાઇઝ એ ડિજિટ નહીં તો આ એક પ્રોગ્રામ તમારા ઘરે તમારે જાતે ચેક કરવાનો થશે ક્લિયર તો બાકીના પ્રોગ્રામ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું હવે સિલેબસની અંદર આપણે જે આ સૌથી પહેલો પ્રોગ્રામ સૌથી પહેલો ટોપિક ચાલુ કર્યો છે સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરની અંદર ઈ ઇફ હતો ઈ ઇફની વાત આપણે કરીએ છીએ હજુ પણ ઘણા બધા પ્રોગ્રામ્સ આપણે આની અંદર જોવાના છે ડોન્ટ વરી પણ ઘરે તમારે અત્યારે આ 5 પ્રોગ્રામ્સ તમારી જાતે તમારે ટ્રાય કરવાના રહેશે સો થેન્ક યુ વેરી મચ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ હેવ અ નાઇસ ડે